सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्म छदसदृशोभायुगल कृपा परवा श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारा परिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादन पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री श्री हरि स्वामि नारायणभगवाननी श्रीहरिकृष्णमहाराजनि श्रीगणश्या महाराजनि બધાય વાલા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળીએ છીએ હવે લગભગ એક કે બે જ વિભાગ રહ્યા છે આજે ને આવતા શનિવારે તો સાકો વચનામૃત જયંતિ છે એટલે એક બે વીકેન્ડમાં હવે સ્વામીનું આખ્યાન પૂર્ણતા તરફ જશે તો સુકાનંદ સ્વામીના આખ્યાનમાં આપણે પ્રવેશ કરીએ કડીઓ આપણે જે દર વખતે ગાઈએ છે ગાશું ગુણ આવ્યા હોય આપનામાં ગુન આવ્યા હોય આપનામા તોયતે તે કા છે ઘરે ના નાયા પેલા ગુણ તે છે મોટાના પેલા ગુણ છે તેનાથી આપનો શોભે છે તેનાથી આપનો શોભે છે માટે ન ધરવું અંગે માટે આહમ દીન થઈ રેવું સંગે દીન થઈ રેવું સંગે દીન તામડો ચરાજી દીન તામડો ચરાજી કરતા રહેવો હમેશ હાજી હાજી કરતા રહેવો જી માટે જીવનો સત્સંગ કરવો માટે જીવનો સત્સંગ કરવો મોટપ માટે ન કરવો બખેડો મોટપ માટે ન લોકની મોટપનેલીની મોટપનેલી લેવી મોટા લીલેવી સામેની લેવી લીલેવી શામની મોટા લેવી શામની વખતની કથામાં આપણે સાંભળ્યું કે સદગુરુ સુકાનંદ સ્વામી મેંગનીના રાજા માનભા એમને ગોમતીના કાંઠે કથા સંભળાવે છે અને એ જ કથા શ્રી હરિલીલા કલ્પતરૂપ ગ્રંથ તરીકે આ સંપ્રદાયમાં પ્રખ્યાત છે સ્વામીએ વચન પણ દીધું કે તમને પંદર દિવસ પછી તમારા દેહનો જ્યારે અંધકાળ આવશે ત્યારે ભગવાન તમને લેવા માટે આવશે અને માનભાને અંતકાળે ભગવાન લેવા માટે આવ્યા માનભા પોતાના કુટુંબ પરિવારવાળાને કહીને ગયા કે મહારાજ ભેગો હું જાઉં છું તમે બધાએ જો આવી રીતે ભજશો તો તમને પણ અંતકાળે ભગવાન લેવા આવશે આવું સુકાનંદ સ્વામીનું વચન મહારાજે સત્ય કર્યું છેલ્લે આપણે જે કડી ગાઈ હતી મોટાનું વચન જો મનાય જીવ મટીને અનાદિ થઈ જાય કરો મોટા કહે જેમ નિત્ય હરિકૃષ્ણમાં થશે ઘણી પ્રિત્ય મોટા પુરુષો જેમ કે એમ કરે તો જીવ મટી અને અનાદિ મુક્ત જેવો થઈ જાય માટે મનનું ધાર્યું છોડી અને મોટા પુરુષો કે એમ કરો આગળ આવે કથા આપણે સુકાનંદ સ્વામીની ચલાવીએ છીએ સ્વામી નિત્ય હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરતા મોટા મોટા સત્પુરુષો આ પૃથ્વી પર જ્યારે જ્યારે ભગવાનનું ધ્યાન ભજન આદિ કરતા હોય એ આપણી જેમ જ કરતા દેખાય આપણી જેમ જ ખાતા પીતા માળા કરતાં ભજન કરતાં કીર્તન ગાતા કથા કરતાં કથા સાંભળતા ભગવાનના મહાપુરુષો પણ ક્રિયા આપણા જેવી જ કરતા હોય પણ એનો તાર એક સતત ચાલ્યો જતો હોય નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ ત્રણ આત્મા થકી તરે ત્રણ દેહ થકી મારો આત્મા જુદો છે હું અક્ષર છું અને મારા આત્માને વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે આ તાર મોટા પુરુષોને અખંડ ચાલ્યો જતો હોય આપણી અને મોટા પુરુષો વચ્ચે ભેદરેખા ક્યાં છે આ લોકમાં કે આપણે જેમ જમીએ છીએ એમ જ મોટા સાધુ તમે જમો તો એ આજથી જ જમતા હોય મોઢામાં જ મૂકતા હોય આપણે પથારીમાં લાંબા પગ કરીને હુઈ જતા હોય તો મોટા પુરુષો એમ જ હોતા હોય આપણે બોલતા હોય તો મોટા પુરુષો એમ જ બોલતા હોય આપણને ઠંડી લાગે ને આપણે જાકીટો પહેરીએ તો મોટા સાધુઓ દાબડી ઓઢતા હોય કરતા હોય બધું સેમ પરંતુ આપણી અને એની ક્રિયા વચ્ચે આટલો ભેદ હોય એને સતત અનુસંધાન હોય હું આત્મા છું અને મારે વિશે પરમાત્મા અખંડ બિરાજમાન છે સુકાનંદ સ્વામી ભગવાન હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરે છે એકવાર રઘુવીરજી મહારાજ આ સંપ્રદાયના મોહભ સમાન આચાર્ય ભગવાન સ્વામિનારાયણને પોતે પસંદ કરેલા આચાર્ય એક વખત દેશમાં ગામો ફરવા ગયા પોતાના દેશ વરતાલ દેશમાં જે આવે એ બધા ગામડાઓ ફરતા હતા એમાં દોરા ગામ ગયા કાનમની અંદર આ દોરા ગામ આવેલું છે અને એ દોરા ગામની અંદર જ્યારે રઘુવીરજી મહારાજ ગયા ત્યાં આગળ ગુણાદિતનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી આ બે સદગુરુઓ મહારાજશ્રીની સાથે હતા મોટા મોટા સંતો આવા મહારાષ્ટ્રીની સાથે રહેતા અને ત્યારે એ ગામના પાદરની અંદર ઉતર્યા હતા અને ગામના પાદરમાં ઉતર્યા એ સમયે ત્યાં ઉતારાઓ તૈયાર કર્યા ડેરા તાન્યા અને માણસ માત્ર ત્યાં કેટલાય માણસો હતા બહુ મનુષ્યો ઊભા હતા અને ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ બધી વસ્તીને છોડીને આડા અવળા ક્યાંક ઝાડીમાં જતા રહ્યા ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કીધું ભગવાનના આવા મોટા સાધુ તો જીવના કલ્યાણને અર્થે ભગવાનની મૂર્તિમાં રહેવાનું થોડું ઓછું રાખીને બહાર નીકળીને વાતો કરે છે આપણા કલ્યાણને અર્થે રોકે ટોકે છે આપણી સંભાળ રાખે છે આપણી ઉપર હેત છે એવું બતાવે છે નહીં તો મોટા પુરુષને જો આ બધું પડતું મૂકી દે તેને કોઈ જગ્યાએ આ લોકમાં હેત ના થાય એટલે તો તમે જુઓ જે દિવસે મોટા પુરુષોને આ લોક છોડવો હોય છે ને તો સાપ જેમ કાંચડી ઉતારે ને એમ ઉતારીને જતા રહે તમને એમ લાગે આટલું બધું હેત રાખતા હતા આટલું બધું બોલતા હતા ને અચાનક અચાનક કારણ કે એ પોતે મહારાજમાં રહ્યા થકા જીવના કલ્યાણ અર્થે બહાર આવતા હોય એટલે એની સ્થિતિ જ્યારે આપણી ભેગા હોય ત્યારે ઓળખાય નહીં આપણી ભેગા હોય ત્યારે આપણા જેવા દેખાતા હોય પરંતુ એની સ્થિતિ બહુ ઊંચી હોય સુકાનંદ સ્વામીને ગુણાદિતાનંદ સ્વામી બે હારે છે પણ મોટા મોટા સાધુનું અંગ એવું જ હોય લોક ત્યાગી લોકથી દૂર રહેવું આ લોક ભગવાન ના ભજવા દે એટલે ગુણાદિતાનંદ સ્વામીએ વસ્તીમાંથી આડા તરી ગયા અને આડા આવડા જઈ અને સ્વામી જાડીમાં જતા રહ્યા જોવામાં લખ્યું છે मो मोटा सन्तन के अङ्गरे मूर्ति माहिबु अबङ्गरे मोटा मोटा सन्तु के अङ्गरे मूर्ति मा अभंग रे मोटा मोटा सन्तु के अङ्गरे

જગ તનો રંગરે લાગે ન તનો રંગ રે જેથી લાગે ન જગ તનો રે મોટા મોટા સાધુ ને આવું અંગ કે સદાય મૂર્તિ માં રેવું અભંગ મોટા સાધુઓ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ અખંડ રાખીને રહ્યા હોય મહારાજે ગઢડા અંત્ય પ્રકરણનું નવમું વચનામૃત એમાં શ્રીજી મહારાજે કહ્યું કે આજે અમારા જે મોટા મોટા પરમહંસો છે એ કેવી રીતે વર્તે છે એ અમારે તમને કહેવું છે અને પછી મહારાજ બોલ્યા કે અમારા જે મોટા મોટા પરમહંસો છે એ એવા છે એક વૃત્તિ સદાય પ્રેમેયુક્ત વૃત્તિ હેતવાળી વૃત્તિ સદાય ભગવાનમાં રાખે છે અને બીજી વૃત્તિએ કરીને દેહનો વ્યવહાર કરે છે બોલવું ચાલવું ખાવું પીવું કથા કરવી કીર્તન ગાવા કોઈને ત્યાં પધરામણીઓએ જવું આ બધી પ્રક્રિયા મોટા પુરુષો એક વૃત્તિથી આ કરે છે એક વૃત્તિ સદાય ભગવાનમાં લાગી છે અને મહારાજ કહેશે મહારાજ કે જો તમને એવું હોય કે ભગવાનમાં વૃત્તિ રહે છે તો જગતની ક્રિયા કેમ થાય છે મહારાજે પ્રશ્ન પોતે કર્યો કે જો ભગવાનમાં વૃત્તિ રહે છે તો જગતની ક્રિયા કેમ થાય છે તો મહારાજ કે તમને દ્રષ્ટાંત દઈએ મહારાજે દ્રષ્ટાંત દીધું કે પાણીયારી હોય કૂવે પાણી ભરવા ગયું હોય તો કૂવામાં પડી ન જાય એનું પણ ધ્યાન રાખે અને કૂવામાં પેલું બેડલું દોરડાથી ગરગડી પર હેઠું ઉતાર્યું હોય એ બેડલામાં પાણી ભરાય એનું પણ ધ્યાન રાખે પછી મહારાજે બીજું દ્રષ્ટાંત દીધું ઘોડે સવાર હોય એ ગોળાના પેંગડામાં પગ હોય એની ઉપર પણ સુરત રાખે અને હામે ખાડો ટેકરો છે કે નહીં એની ઉપર પણ સુરત રાખે વૃત્તિના બે વિભાગ થયા તમને સમજાવી દો તમારા ખિસ્સાની અંદર પચીસ હજાર ડોલર કેશ પડ્યા હોય અને સાથે એક લાખ ડોલરનો હીરો પડ્યો હોય છે તમારા ખિસ્સામાં જ તમે આવ્યા છો મંદિરમાં તમને એમ થયું મંદિર જાતો જવું એમાં આવી કથા ચાલે છે હાલો ભાઈ કથા વાર્તા થોડી વાર બેસતો બેઠા તો ખરા કથામાં હામે આવા મોરઘા ઘનશ્યામ મહારાજ અહીંથી કીર્તન એવું ગવાય છે મેલી જાઓ મેલીને ધનમાલ અંત કાળે સગુ નહીં મારું મારું અહીંથી સાધુ બોલાવે તમે ઝીલો સામે મહારાજનું સ્વરૂપ સાધુ પાછા આ લોક બધો નાસવન છે બધી જ વાતો કરે હાલો બધું જ સાંભળીએ બધું ગાઈએ પણ શું થાય ક્યાં હાથ ક્યાં જાય હાથ ના જાય તો વૃત્તિ ક્યાં જાય અહીં કોઈ લે એવો નથી કોઈ ચોર લૂંટફાટ કરે એવો નથી હરિભક્તો સાધું છે છતાંય પણ વૃત્તિ સતત રૂપિયાને હીરામાં જાય છે ખાવાનું પણ નથી છૂટતું ગાવાનું પણ નથી છૂટતું સાંભળવાનું પણ નથી છૂટતું જોવાનું પણ નથી છૂટતું છતાંય પણ એક વૃત્તિ સદાય એમાં લાગી રહી છે આવા તો તમને અબજો અનુભવ હશે પોતાના આ તો મેં ખાલી ધનનું એટલે દીધું કે તરત સમજાઈ જાય બાકી કદાચ તમે મંદિર આવ્યા હો અને તમને ઘરવાળાએ કીધું હોય કે વાંધો નહીં મંદિરે દર્શન કરવા જાજો પણ દસ મિનિટમાં ઊભા થઈ જો મૂળા લઈને વહેલા ઘેર આવજો ઓલા સ્ટોરમાંથી તો કદાચ જો સ્વામી પાસે ગયા અને સ્વામીએ બેહાડી દીધા અને સ્વામીને થયું ભગત બહુ ખપવાળા છે અને આને વચનામૃત સમજાવી દઉં કે આ દેહને દેહના સંબંધી ખોટા ને ભગવાન હાચા પણ ભગતને શું યાદ રહે મૂડા એક વૃત્તિ સતત જ્યાં આપણને હેત છે એક વૃત્તિ જેને આપણે મુખ્ય ગણ્યું છે ને એમાં એક વૃત્તિ સદાય આપણી રહેશે ગાડી આપણે ચલાવતા હોઈએ ફોન પર વાત કરતા હોઈએ બાજુમાં છોકરો રમતો હોય ગાડીમાં સીટ ઉપર બેઠો બેઠો એને જોતા હોય એને રમાડતા હોઈએ પરંતુ કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય ગાડીને કંટ્રોલ કરવાની છે છોકરાને રમાડવા રહેશું ફોન પર વાત કરવા રહેશું ગાડીને જ પકડશો ને કારણ કે આપણી વૃત્તિ સતત દેહમાં છે આપણી વૃત્તિ આપણને ખબર નથી પણ આપણે સતત દેહને ભજીએ છીએ પરમાત્માને આપણે આટલા વર્ષોથી ભજીએ છીએ તો એની અનુભૂતિ જેવી જોઈએ એવી નથી થતી એની પાછળનું કારણ એક જ છે આપણે આત્મભાવે ભજન નથી કરતા દેહ ભાવે કરીએ છે ગાઈએ તો ખરા જ કે રહેજો મારી આંખલડી આગે પણ દેહ ભાવે આત્મભાવે ના ગાઈએ બોલીએ તો ખરા જ કે આત્મભાવની વાતો પણ કરીએ પણ એ વાત બધી દેહભાવમાં થતી હોય થોડુંક જો દેહને કાંઈ કષ્ટ આવે તો જાને હુંય થઈ ગયું માટે આ મોટા મોટા સંતોનું અંગ આવું હતું ગુનાતીતાનંદ સ્વામી ઝાડીમાં જ રહ્યા ધ્યાન કરવા માટે રઘુવીરજી મહારાજનો દેરો ઊભો થયો મહારાજ શ્રી દેરામાં પધારે આ સુખસ્વામી એકલા લીમડાનું ઝાડ હતું ત્યાં બેઠા થોડા સમય પછી સભા થઈ એટલે સુકાનંદ સ્વામી પાસે મોનજી ભગત ગઠપુરના બહુ સારા પાર્ષદ હતા અને મોનજી ભગતની વાતો એવી વાતો પણ કુંડળધામથી બહાર પડેલી છે ધ્યાનના અંગવાળા હતા ને જેને જેવું અંગ હોય ને એવું પૂછે કેટલાક ભગત અમારી પાસે આવે ફોન આવે કે અમારી પાસે આવે તો એવું પૂછે સ્વામી આજ મેનું શું છે કોઈ હરિભગત આવે તો અમને એમ પૂછે સ્વામી વચનામૃતની કથા થવાની છે કોઈ આવે તો એમ પૂછે સ્વામી આજે ઠાકોરજીને સાંજે કયા વાગા ધરાવવાના છો અમારી પાસે તમે બેસો ને એટલે અમાર પાસે બધી પ્રકારનો માલ આવે તમે સવારથી સુધી જો બેઠા હોય એમાં શનિવાર ખાસ તમને શનિવાર વીકેન્ડ હોય એટલે વધારે મળે તમને તો બધી જ પ્રકારનું પ્રશ્નો આવે ને બધી પ્રકારનું આવે એક પ્રકારનું ના આવે જેને જેવો ઈસક તો સુકાનંદ સ્વામી પાસે હરિભક્તો ગયા અને બધાએ હરિભક્તો પૂછે છે હે સ્વામી ધ્યાન કેમ કરવું કેવો પ્રશ્ન પૂછ્યો ધ્યાન કેમ કરવું સૌથી અઘરો પ્રશ્ન અને તમે ધ્યાન કરો છો એ ધ્યાનની વાત કહો તમારામાંથી કેટલા ધ્યાન કરો છો લો આંગળી ઊંચી કરો હાલો અમે દિવસમાં દસ મિનિટ ટાઈમ કાઢીને ધ્યાન કરીએ છીએ એવા કેટલા હે પૂજામાં બરાબર વાહ આપણા વડીલ મંડળ સદ્દર છે જો ધર્મેન્દ્રભાઈના બાપા કે હું ધ્યાન કરું છું આપણા ઈશ્વર દાદાને ઈશ્વર દાદા કે હું કરું છું ઘનશ્યામ દાદા કે હું કરું છું ને ભીખુ બાપા કે હું કરું છું બસ તમે તૈન કરી લો એટલે મારું પૂરું થઈ જશે બધાનું આ આપણા વડીલો સદ્ધર છે ધ્યાન કરવાવાળે છે પણ હવે આની આટલી ઉંમરે ધ્યાન કેમ થતું હશે કેમ થાતું હશે ખબર છે તમને એને આગળ કરેલું છે તો થાય નહીં તો થાય જ નહીં અને ખરેખર ઈશ્વર ઈશ્વરદાદાનો મને અનુભવ છે આ ત્રણેવ દાદાનો અનુભવ છે હું એટલા માટે કહું છું કે એનાથી ધ્યાન થતું હશે કારણ કે ઓલા બે દાદા મંદિરમાં જ રહેશે હવે મંદિરમાં જ રહેશે એટલે અખંડ અને મહારાજની મૂર્તિ હા જોઈ રહેવાનું થાકી જવાય ના બેસાય વાતો થાય વાતો સંભળાય ખરી બહુ વાલા લાગે મહારાજ પણ એ તો તમે શનિવાર અડધો પોણો કલાક આવો ને એટલે વાલા લાગે રોજ જો બાર કલાક વાલા લાગે તો હામાન હામા બે જાઓ ના હું એવું નથી કહેતો બધા ભક્તોને એવું જ હોય સ્થિતિવાળા પણ હશે કોઈ બે કલાક બેસી શકે કોઈ પાંચ કલાક દસ કલાક બાર કલાક પણ આપણો રસ જગત તરફનો નવો લાગે ભગવાન તરફનો થોડો જૂનો થઈ જાય આપણને હમણાં જો મહારાજને એકના એક વાગા પહેરાવવાનું ચાલુ કરી દઈએ એકના એક જ વાગા દર શનિવાર આવો ત્યારે એક વાગા રોજ સોમવાર મંગળવાર બુધવાર એકના એક વાગા તો શું થાય ભગવાને જૂના થઈ જાય થઈ જાય ને પણ રોટલીન શાક રોજ જમો જૂની થાય છે કોઈ દી જૂની થઈ ગમે એટલી વાર રોટલીન શાક જમો ગમે એટલી વાર કઢી પીવો આશ બહુ સુંદર બહુ સરસ આવી તો થઈ જ નહોતી લો એમાં રોજ નવો સ્વાદ અને આ રોજ જો કરીએ તો જૂનું થઈ જાય એનો અનુભવ અમને વધારો હોય અમે તમારાથી વધારે નજીક રહીએ ને જો અમે ધ્યાન ના રાખીએ તો તમને બધાના દર્શનની બહુ તલપ હોય અને અમારે એમ થાય કે અમે તો રોજ ભેગા જ છીએ ને એક દી ના થયા તોય શું જૂનું થઈ જાય પણ જો ભગવાનમાં હેત હોય તો જૂનું ના થાય એ બે બાપાઓને ભગવાનમાં બરાબર હેત છે એનો તો હું બરાબર સાક્ષી છું અહીં જ રહું એટલે અને તમે ગમે એવું અંગ અહીં બતાવો પણ ભેગારો એટલે ખબર પડી જાય તમારું ક્યુ અંગ છે અને અમારું ક્યુ છે એ તમને ખબર પડી જાય બાપાને અમારું ખબર પડી જાય કે સ્વામી કેટલા પાણીમાં છે અને ઓલા બાપા છે ઈશ્વર દાદા એ જબરા ભજની છે ગુરુજી એમને જે દિવસનો દાદા પહેલાં થોડો ક્રોધ કરતા કરતા દાદા ક્રોધ કે નહોતા કરતા દાદાને કંઈક નિયમ દીધો તો ગુરુજીએ દાદા કરતા હું ખોટું નથી બોલતો ને પણ થોડો ઘણો ક્રોધ કરતા હશે એવું હશે મને એવું આછી પાતળી કથા યાદ છે બહુ વર્ષો થઈ ગયા એને તે ગુરુજી જર્સી સિટીમાં જ્યારે વર્ષે આવવાનું થાય ત્યારે એમને ત્યાં થાળ કરવા જાય ને ગુરુજીએ નિયમ દીધું બાપા આપણે સ્વામિનારાયણ સ્વામિ કરવાનું તે દિવસથી લાગઠ અમે સંતો જોઈએ છે કે બાપાની જીભ ઉપર સ્વામિનારાયણ 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 અખંડ ચાલુ હોય તમે ગમે ત્યારે કેમેરો મૂકી દો એને જીભ ઉપર એના હોઠ હલતા જોઈએ સોમને સોમને એમને એમ થાય એમનેમ ના થાય એટલે ધ્યાન કરવાનું અંગ ભગવાનના ભક્તોએ પાડવું જોઈએ આપણે ધ્યાન કરવું છે આવે અઠવાડિયે એક વખત તો કરવું જોઈએ તમારે આખો દિવસ રોજ ટાઈમ ના મળે પણ પાંચ માનસી પૂજા પાંચ નહીં તો ચાર ચાર નહીં તો ત્રણ હાલો તમને પ્રશ્ન પૂછું પાંચ માનસી પૂજા કરે એવા કેટલા પાંચ માનસી પૂજા બાપા તમે બધા હોત ધ્યાન વાળા તો પાંચ માનસી પૂજા બરાબર ચાર ત્રણ ત્રણ બે માનસી પૂજા એક હવારની હવારની માનસી પૂજા ભરતભાઈ કેટલી માનસી પૂજા તમારે પાંચ માનસી પૂજામાંથી ત્રણ માનસી પૂજા કરવી જોઈએ એક સવારની પૂજામાં બીજી તમારું ઠાકોરજી જમાડો ત્યારે ડિનર વખતે ટાઈમ મળી જાય હું લંચમાં ના કહું કદાચ પણ ડિનરમાં હાજર ઘરે જો એટલે એમાં અને રાત્રે સૂતી વેળાય ત્રણ માનસી પૂજા તો ઓછામાં ઓછી કરવી જોઈએ માનસી પૂજા એટલે ભગવાનને મનમાં બધું ધરાવવું જમાડવા એ પણ એક પ્રકારનું ધ્યાન છે પણ ભગવાનના ભક્તોએ સાવધાની આ કરવું જોઈએ ભગવાનનો કોન્ટેક રાખવો જોઈએ યજ્ઞેશ ભગત તમે સામાગી ઊંચી કરી હતી ત્રણમાં હે હાલતું હશે એટલી ફાર્મસી ચલાય કામ થવાના છે રહી જાય છે એલાર્મ મૂકો ફોનમાં એલાર્મ મૂકો સવારની તો થાય જ પૂજામાં પણ પછી બીજા માટે એલાર્મ મૂકો એટલે એલાર્મ વાગે એટલે માનસી પૂજા કરવાની આ ફોનમાં તમને એલાર્મ સિસ્ટમ એટલે જ દીધી છે કે તમને યાદ કરાવે કે માનસીનો ટાઈમ થયો માનસી પૂજા કરો પછી સુખ સ્વામી રાજી થઈને બોલ્યા ધ્યાન કેવી રીતે કરવું હું તો આત્મારૂપ થઈને મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું પ્રથમ તો આત્મામાં મૂર્તિ દેખાય ત્યાર પછી અંતઃકરણ આદિની વૃત્તિઓ એકાગ્ર થઈને મૂર્તિ સાથે સંલગ્ન થાય અને પછી અતિ તેજ દેખાય અને આ બ્રહ્માંડ અનુ જેવા ભાસવા લાગે હવે ક્યાં તમે માનસી કરો તો મારા વાત સમજાવી તમને નહીં તો આ વાત મારે સમજાવી કેમ આમાં એમ કે છે કે અંતઃકરણ આપણા ચાર છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર મનને ઓળખો છો તમે કેટલા જણ મનને ઓળખો છો આંગળી ઊંચી કરો હાલો મનને ઓળખતા હોઈએ મન બુદ્ધિ ને અહંકાર આપણે રાજા છીએ અને આપણા ચાર પ્રધાનો છે મન બુદ્ધિ ને અહંકાર આ પ્રધાનો જોડ આપણે રાતને દિવસ કામ કરીએ છીએ એ પ્રધાનને ઓળખતા હોય પોતાના મનને ઓળખતા હોય આંગળી ઊંચી કરો કોઈ મનને નથી ઓળખતા ઓળખો છો પિનાક ભગત મનને ઓળ ઓળખો છો થોડું ઘણું યોગેશ ભગત તમે નહીં ઓળખતા મનને ઓળખો છો નિમેશ ભગત ઓળખો છો મનને હાર્દિક ભગત થોડું ઘણું ઓળખો છો ચિત્તને ઓળખો છો ચિત્ત નથી બહુ ઓળખતા અહંકારને ઓળખો છો બુદ્ધિને ઓળખો છો બુદ્ધિને બુદ્ધિને શાનાથી ઓળખો છો બુદ્ધિને શાનાથી ઓળખો છો કયું ઉપકરણ એવું છે જે તમને બુદ્ધિ બતાવે મન અહંકાર એ બુદ્ધિ થી ઓળખાય પણ બુદ્ધિ શાનાથી ઓળખાય એવું છે વાંધો નહી હાલો એ તો ફરી સમજાવીશ મારે તો સ્વામીની વાતો કરવી છે હા અઘરી વાત છે ને વચનામૃત ની છે એટલે ક્યારેક કરીશ એ થોડી એકાંતની અને પેલી કે ને કેવી સભા કહેવાય ખૂન્યુ જ્ઞાન એ ખોનિયા જ્ઞાનની સભા છે આમાં તો હું સમજાવીશ તો હજુ માનસી તમે પૂરી કરશો તે સમજાવીશ આ સભા અતિ તેજ દેખાય પણ આપણી સભામાં એવું તો હોવું જ જોઈએ કે બધા માનસી પૂજા કરતા હોય હા ભરતભાઈ નિયમ લઈને જવાજે ત્રણ માનસી પૂજા થવી જોઈએ ત્રણ માનસી પૂજા તો ભગવાનની કરવી જ આવા મોટા મહારાજ મળ્યા માનસી પૂજા કેમ રહે એ તો ભગવાન સાથેનો કોન્ટેક છે આપણો અખંડ માનસી પૂજા ના થાય તો એમ થવું જોઈએ કંઈક અમારું લૂંટાઈ ગયું કંઈક રહી ગયું ચૂકાઈ જાય ને અને એનો દંડ આપવાનો કે એક માનસી પૂજા ચૂકાય એટલે એક ટાઈમનું ભોજન નહીં જમવાનું એટલે જાતે થઈ જ જાય પણ આપણે તો ભૂલાઈ જાય પણ ભોજન ના ભૂલાય માનસી ભૂલાય પણ ભોજન ના ભૂલાય ઉતાવળ હોય તો લંચ થઈ જાય પણ માનસી ચૂકાઈ જાય કારણ કે ઉતાવળથી એટલે માનસી નથી કરી પણ ડીશ તો આવી જ જાય એટલે ડીશ છોડવી પડે તો થશે માનસી નિમનભાઈ કેટલી થાય ત્રણ ઓકે વાંધો નહીં તે અતિ તેજ દેખાય અને આ બ્રહ્માંડ અનુ જેવા ભાષે જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે હૃદયમાં તેજ દેખાય અને તેજ દેખાય ત્યારે આપણો આત્મા એટલો તાકાતવાળો છે કે આ આત્મા જ્યારે અક્ષરધામનો મુક્ત થાય છે ત્યારે અક્ષરધામના મુક્ત જેટલી સામર્થ્યને પામેને ત્યારે બ્રહ્માંડો એના એક એક રૂવાડે કરોડો બ્રહ્માંડો ઉડે આવી તો અક્ષરધામના મુક્તની મોટપ છે તો તમને એવું લાગે કે એક રૂવાડે કરોડો બ્રહ્માંડો થોડા ઉડે એ રૂવાડું કેવું થાય તે અક્ષરધામનો મુક્ત થાય ને રૂવાડે કરોડો બ્રહ્માંડો ઉડતા હશે આમ લટકતા હશે કરોડો બ્રહ્માંડો એવું નથી આ દેશનો પ્રેસિડેન્ટ ઓબામા એ મારીને તમારા કરતાં મારીને તમારી જેટલી હાઈટનો જ હશે કદાચ આપણે એના કરતાં ઊંચા વધારે હોઈશું એના કરતાં જાડાઈ વધારે હોઈશું એના કરતા એના કરતાં કદાચ અમેરિકામાં વર્ષો પણ વધારે રહેલા માણસો હશે હશે એના કરતાં પણ ડબલ ઉંમરવાળા સિટીઝન વર્ષો પહેલા થઈ ગયા હશે એવા માણસો અમેરિકામાં હશે પરંતુ એની મોટપ અત્યારે હાલના સમયે કેટલી કહેવાય જે ધારે કરે કેવાય ને એમ અક્ષરધામનો મુક્ત એ કાંઈ રૂવાડે કરોડો બ્રહ્માંડ ઉડે એટલે કરોડો બ્રહ્માંડ લટકવા નથી માંડતા પણ એની મોટપ એટલી છે કે કરોડો બ્રહ્માંડમાં જે ધારે કરી શકે કરોડો બ્રહ્માંડને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી શકે એની નજરમાં જ ના હોય એની નજરમાં ના હોય જેવી રીતે તમે ચાલ્યા જતા હો અને ગાડી લઈને તમે જાઓ છો તમારી ગાડીની જે પાંચ દસ પચી કીડીઓ મરી જાય છે તમને ધ્યાનમાં એ હોય છે કંઈ તમને કોઈથી સ્મૃતિ થાય છે કે ગાડીઓ લઈને ફરીએ છીએ કંઈક મરી ગયું હશે જીવતું હશે શું થયું હશે કાંઈ નહીં લો ઘેરથી આવી ગયા મંદિરને મંદિરથી ગઈએ ઘેર ને જોબથી ગયા ઘરે ઘરથી ગયા જોબ બસ અક્ષરધામના મુક્ત જે થાય છે એને એટલી વિશાળ દ્રષ્ટિ થાય છે એની મોટપ એવી થાય છે કે એને બ્રહ્માંડોનું રાજ્ય આપો ને તોય કે અમારા મૂર્તિ સિવાય કંઈ જોઈતું નથી તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપસોમાં એ તો જેને સ્વાદ ચાખ્યો હોય એને જ ખબર પડે નહીં તો મૂર્તિ માંડ યાદ આવતી હોય એટલે તો આ ગુરુજીએ ઘનશ્યામ મહારાજ આવા રૂપાળા દીધા છે કે એક વખત જે દર્શન કરે ચોટી જાય તો કમસે કમ બીજું કાંઈ ના થાય તો આ ઘનશ્યામ મહારાજને તો સંભાળ્યા કરો એનું ધ્યાન તો કરો ઘણા ભક્તો એવા છે ધ્યાનના અંગવાળા કર્યા કરે છે ધ્યાનના અંગવાળા અમારી ભેગાએ ઘણા સંતો ભક્તો હોય ધ્યાનનું અંગ બહુ સારું હોય કરતા હોય અને કરવું જ જોઈએ ધ્યાનનું અંગ આપણને હોવું જ જોઈએ એકાંતમાં જગતને એક દિવસ બાળવાનું જ છે જગતને છોડવાનું જ છે શિવલાલ શેઠ ભગવાનનું ધ્યાન કરતા કેટલા ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી ધ્યાનમાં બેહી જાય અને ત્યારે ભગાદોશિયાના બાપા કે શિવા તું ધ્યાન કરે છે કેવી રીતે ધ્યાન કરે છે આવો સ્થિર કેવી રીતે બેસી શકે છે શિવો કે બાપા હું આખું બોટાદ ને તમને હળગાવી દઉં આખી પૃથ્વી હળગાવી દઉં આખું બ્રહ્માંડ હળગાવી દઉં ને રાખ જે ભેગી થાય ને એની ઉપર શિવલાલ ધ્યાન કરે મનથી હળગાવી દઉં અને આપણે જ્યારે ધ્યાન કરવા બેઠા હોય ને ત્યારે બધું આરે રાખીને બેઠા હોય મહારાજની માનસી કરતા હોય તો બીજા પચીસ જે પ્લાન હોય એ આપણા મગજમાં હાલતા હોય ને ધ્યાન કરવા બેઠા હોય એટલે પછી માનસી પૂજામાં શું થાય આખો હિસાબ થઈ જાય બોલો આખો હિસાબ થઈ જાય કોઈ સ્ટોર ચલાવો ને તેનો સ્ટોરનો હિસાબ માનસી પૂજામાં જ પૂરો થઈ જાય માનસી પૂજા પૂરી થાય તો એનો હિસાબ પૂરો થઈ ગયો હોય ગણ અંદર ગણતરી થઈ ગઈ હોય તમારે ઇન્ડિયા જવાનો પ્લાન હોય બે વીક પછી તો એ પ્લાન તમારો માનસી પૂજામાં હાલતો હોય ભગવાનને જમાડવા બે હોય ને બે વીક પછી ઈન્ડિયા જઈશું તો શું કરીશું એવો પ્લાન ચાલતો હોય એ મગજમાં ચાલતું હોય આવું થાય સ્વામી રાજી થઈને બોલ્યા હું તો આત્મારૂપ થઈને ધ્યાન કરું છું મૂર્તિ જોતાં જોતાં કશી ખબર રહેતી નથી ને મૂર્તિમાં તલ્લીન થઈ જવાય છે ધ્યાન કરતાં કરતાં મૂર્તિમાં તલ્લીન થઈ જાય સંગીત કલાકારો હોય છે ને એ લોકો સિતાર વાદક જે સિતારો વગાડતા હોય ફ્લ્યુટ વગાડતા હોય એ બધા જે એના એ એ લોકો એટલા સંગીતમાં તન્મય થઈ ગયા હોય આમ તબલા વગાડતા હોય તો તબલાની પ્રેક્ટિસમાં એટલા તન્મય હોય બાજુમાં ફોનની રીંગ વાગે એને ખબર ના હોય બોલો અરે આપણે જ ક્રિકેટના શોખીન હોય અને ક્રિકેટ જોતા હોય તો ઉપરથી ગમે તે પડે ને વચ્ચેથી કંઈ કશી જ ખબર ના પડે એટલો શોખ હોય ક્રિકેટનો બોલો અને ભગવાનમાં હોય તો બધી જ ખબર પડે કોણ આવ્યું શું ખખડ્યું પાછળ કોણ બેઠું આગળ કોણ આવ્યું કઈ બાજુ ગયું કોણ બોલ્યું બધી જ ખબર હોય જ્યાં વૃત્તિ ઠેરાવવાની છે ને આ વૃત્તિ ઠરતી નથી અને જ્યાં નથી ઠેરવવાની ને આ બધે વૃત્તિ દોડે છે આપણી છે ને ટોર્ચ આમ થઈ ગઈ છે આમ બધી બાજુ ફેલાઈ ગઈ છે એને આપણે આમ ભેગી કરવાની છે અને વૃત્તિ ભગવાનમાં લગાડવાની છે બહુ વૃત્તિને વેચી દીધી છે હૃદય પ્રકાશ ગ્રંથની ક્યારેક કથા કરશું ત્યારે એમાં ખ્યાલ આવશે કે આ જીવે કેટલી બધી વૃત્તિનો વ્યય કર્યો છે ખોટો વ્યય ખોટો વ્યય કાંઈ એને કશું લેવા દેવા ના હોય તો એ કાન ધરશે અંદર જ જાય ને કસી લેવા દેવા ન હોય તો એ આંખ ધરશે બધું અંદર જ જાય ને પછી એને નીકળે ક્યારે અંદર ગયેલું કાઢવું જ બાર કઠણ છે અને હજુ નાખ નાખ જ કરે છે માલ એક તો અંદરનો કચરો સાફ થતો નથી અને અંદર કચરો નાખ નાખ કરે છે કેદી સાફ થશે છેલ્લા શ્વાસે તો સાફ નહીં થાય એને પહેલેથી કરવું પડશે એવું ધ્યાન પછી મોનજી ભગતે કહ્યું કે એવું ધ્યાન તમારે છે બીજા કોઈક કોઈકને થતું હશે પણ સર્વેને એવું ધ્યાન ન થાય ત્યારે સુખ સ્વામી કે ધ્યાનનો અભ્યાસ કરે તો થાય દેહનું ભાન ભૂલાઈ જાય એવું ધ્યાન તો તમારે થાય છે સ્વામી બધાઈને ના થાય સુખ સ્વામી કે કે જો અભ્યાસ કરે તો થાય અભ્યાસ એને એવો સિદ્ધંતી અભ્યાસથી બધું સિદ્ધ થાય છે તમે જોવો છો મને હમણાં એક એક વખત કંઈક બતાવ્યું હતું કોઈ છોકરાઓએ કે કે પ્લેનની અંદર ઉપર જઈને અમુક ફૂટ ઊંચાઈથી ગ્રીનિશ બુકમાં પોતાનું નામ લખાવા ઉપરથી એઠો પડે છે પડે છે ને આવું આવું તમે જોયું હશે હવે કેટલે ઉપરથી આવે અને કે એને અમુક ટાઈમે પેલું ખોલી દેવું પડે નહીં તો એ મરી જાય ત્યાં સુધીની તૈયારી સહિત આવી એટલે ઉપરથી પડે અભ્યાસ વિના પડે કેટલો અભ્યાસ કર્યો હશે કહો મને કેટલો અભ્યાસ કર્યો હશે દોરડા ઉપર ચાલવાવાળા છે કેવું કેવું કરવાવાળા છે હાથ પગ વિનાના લેપટોપ ચલાવે છે એવું પણ છે બધું જ સાનાથી થાય છે અભ્યાસથી બધું અભ્યાસથી થાય છે પરંતુ ખબર નહીં આ જીવ ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવામાં અભ્યાસ કરતો જ નથી કરતો જ નથી લો સાંભળ્યું તું વાત આવી હતી ધ્યાનની એ તો આવે પણ કોઈ દિવસ પાંચ મિનિટ આંખ બંધ કરીને બેસે નહીં આવું નહીં વાલા ભક્તો એક વખત અઠવાડિયામાં વિચારો હું આ જગતમાં છું જ નહીં તમારા ફ્યુનલનું ધ્યાન તમે પોતે કરો કોઈ આપણું ફ્યુનરલ કરવાના છે એને ના જોશો પરંતુ તમે પોતે જ તમારા ફ્યુનલને જોઈ લો કે મારું ફ્યુનરલ આમ હશે એવું જો કરશો ને તો જ ધ્યાન થશે જ્યાં સુધી પોતાનું મૃત્યુ નહીં દેખાય ત્યાં સુધી ધ્યાન નહીં દેખાય પણ આપણને ખબર છે કે આ તો ભાડુઆત ઘર છે છોડવાનું છે આ લોક છોડવાનો છે કાંઈ આમાં છે નહીં માલ તો ધ્યાન પછી ભગવાનનું જબરજસ્ત થશે કંઈ કરવું ના પડે થય જ જ જાય તરત જ થઈ જાય પણ જો તરત સ્મૃતિ એવી રહે તો પણ એવી સ્મૃતિ ના રે એમના બફેલોની અંદર બરફ છાપરા પર ચડી ગયા બરાબર છે તો ભગવાનનું ધ્યાન ના કરવું હોય તો એ થઈ જાય ભગવાનને ના સાંભળવા સાંભળી જ આવે એમાં સાંભળી આવે ને પણ આ જગત એવું જ છે ક્યાંક બરફ પડે છે ને ક્યાંક તાપ પડે છે ક્યાંક પૃથ્વી ખસે છે ને ક્યાંક પવન વાય છે ક્યાંક નદી ફરે છે ક્યાંક સુનામી આવે છે કાંઈક આવું જ આ જગત આખું છે અને એમાંનું જ કોઈ કાળ ચક્ર ફરતું ફરતું આપણા માથા ઉપર આવશે પુરુષોત્તમ નારાયણ આપણને લેવા તો ચોક્કસ આવવાના છે એમાં મેન મેનમેખ નથી માનસિક કરશો નહીં કરો ધ્યાન કરશો નહીં કરો પણ મારું બિરુદ છે મારે લેવા આવવું એ આવશે તો ખરા પણ જો ધ્યાન નહીં કરેલું હોય ને તો પ્રોબ્લેમ શું થશે કે અક્ષરધામની સભામાં મારા જ બેસાડી દેશે આપણને હવે અક્ષરધામની સભામાં બેસાડશે ન્યા તો બધાએ તો આમ જ બેઠા છે કોઈ મુક્ત ભગવાનની ભ્રકુટીને જોવે કોઈ મુક્ત ભગવાનની નાસિકાને જોવે કોઈ ભગવાનના ઓશ આવે આપણી બાજુ કોઈ જોતું જ નહીં હોય આપણે કોની જોડે વાતો કરશું એટલે છેવર તે થાકશું પછી મહારાજ પાએ મહારાજ આપણને લઈ ગયા છે ને તોય મહારાજને કહેશું મહારાજ કંઈક મજા આવે એવું હોય ત્યાં મોકલો ને થોડું મને મહારાજ કે તું આવ્યો ત્યાં જ મજા આવે એવી છે બીજે તો ક્યાંય મજા આવી નથી ન્યા જા ન્યા મજા કર એટલે મહારાજ પછી આપણી ઈચ્છાએ કરીને પોતાની ઈચ્છા કરીને પાછા મૂકે ફરી પાછા આપણે અહીંયા આવીએ એટલે પાછા મહારાજ કે આને કંઈક સમજાય એટલે મોટા સાધુનો સંગ દઉં પાછા મોટા સાધુનોને આપણને બધાને સંગ આપે આપણને સમજાવે ભાઈ આ લોકમાં કાંઈ નથી ભગવાનની મૂર્તિમાં છે રસ પાછું જો સાંભળીને દ્રઢ થાય તો પાછું થાય નહીં તો પાછું એમ થાય મહારાજ લઈ તો જાય પણ ન્યા બેહાય નહીં શું થાય બેસાય નહીં એટલે થોડી થોડી ટેવ પાડી હોય ને તો મહારાજને કહેવાય મહારાજ પ્રેક્ટિસ છે થોડી મિનિટોની તો મારા જ કે વાંધો નહીં એક આ બાજુ ઓરડો રાખ્યો છે પ્રેક્ટિસ માટે ને આ પીરિયડો ભરાય છે ગોપાલન સાંઈ મુક્તાનંદ સ્વાઈ બધા આવે છે ને બેઠો બેઠો પ્રેક્ટિસ કરજા પાછો થાક લાગે ત્યારે અહીંથી ઊભું થઈને ત્યાં જતું રહેવાનું ત્યાં પીરિયડ ચાલે છે મહિમાં સમજાવવાનું તો થાય પણ બિલકુલ બેઠો ના હોય તો ત્યાં કેમ બેસાશે માટે વાલા ભક્તો થોડો થોડો અભ્યાસ કરો નવરા પડો તમારા કાનની અંદર એવું નાખી દો કાંઈક સરસ મજાનું અમારે અહીં બપોરે અમે માનસી પૂજા કરીએ ને અમુક બહુ સારું હોય મ્યુઝિક બહુ સારું એવા ડિવાઇન મ્યુઝિકો ફ્લૂટના હોય સિતારના હોય ભલેને દારૂડિયા વગાડ્યા હોય પણ એ મ્યુઝિકો લઈ લો અને એવું કંઈક હોય કંઈક કીર્તન હોય એ કીર્તનને લઈ લો સંતોના ગાયેલા કીર્તન હોય આજે શ્રીજોયના વોઇસમાં હોય કોઈ બીજાના હોય નંદ સંતોના કીર્તન હોય બીજા કોઈ કીર્તનો હોય જે તમને ગમતા હોય હરિસ્મૃતિ હોય કાનમાં નાખીને બસ બેસો ચિંતન કરો એનું એ ચિંતવન કરતાં કરતાં દેહ છૂટે એ ચિંતવન કરતાં કરતાં ભગવાનનું ધ્યાન થાય એના જેવો એક ઉપાય નથી તમે શું અત્યારે અમે અહીંયા આગળ અમારા જુવાન જ છે ને આ રણછોડ ભગત છે ભગતજી લગભગ રાતે દોઢ બે વાગ્યા સુધી કેટલી વખત ધ્યાન કરતા હોય ને માળા કરતા હોય બોલો એક વખત નહીં અનેકા અનેક વખત ભગતજી બહુ જૂનાન પીઢ પણ અમારા આ ભગત હજુ આજ આવેલો છે કૌશિલ ભગત તોય એ ધ્યાન કરે બોલો એનું નાખીને અડધો કલાક ધ્યાન કરે ભગવાનનું અજીત ભગત છે રોજ કલાક હવા કલાક દોઢ કલાક બેસી જાય રાત્રે અને ધ્યાન કરે અભ્યાસ જોઈએ અમે ત્યાગી છે એટલે અમે કરીએ એવું તમારે ના વિચારવું તમે આશ્રમમાં છો તો એ તમને શનિ રવિ તો ભગવાને રજા દીધી છે ને રોજ તમને અડધો પોણો કલાક ના મળે તો દસ મિનિટ તો મળે ને દસ મિનિટ એકાંત લઈને બેસી જાઓ કોઈ અવાજ નહીં કાનમાં ડટિયા નાખીને બેસી જાઓ બસ ભગવાનની મૂર્તિ સંભાળવી જે મૂર્તિ ગમતી હોય લઈને બેસો ને જોયા કરો જોયા કરો જોયા કરો જોયા કરો હે મહારાજ તમારામાં હેત થાય એવું તમે કરો મને તમારામાં હેત થાયના જગતમાંથી પ્રીતિ તૂટે એવું તમે કરો તમે કરો એમ પ્રાર્થના તો કર્યા કરીએ બાળુરાણી જેમ તોય મારા મહારાજ દયા કરે દેહ ભાવ ભૂલાઈ જાય એવું ધ્યાનમાં જવાનું છે બોલો એટલે એક વખત તમે બધા એવા તૈયાર થઈ જાઓ ને પછી આપણે બધા અઉન તમે બધા ભેગા પછી અહીં ધ્યાન રાખવું છે બે કલાક સુધી કાંઈ જ નહીં બસ ભગવાનનું ધ્યાન કરો કોઈ હલવાનું નહીં બધાના માથા ઉપર એક એક સફરજન મૂકવામાં આવશે અને બધાને બીજું ધ્યાન નહીં અહીં મહારાજની મૂર્તિ આમું જ જોયા કરવાનું હલવાનું નહીં બે કલાકનો અભ્યાસ કરો બધાએ આપણે તૈયાર થઈ જાય એક આપણે હરીફાઈ રાખવી છે એક વખત એક સેટરડે એવી હરીફાઈ ધ્યાનની હરીભાઈ અને માથા ઉપર સફરજન રાખીને બેહાડવા છે સમજ્યા ને બેઠક વિના નામ હરખું બેહેના એવું હોય ને એવું સફરજન રાખવાનું એકવાર મૂકી દીધું પછી જો સેજ હલે તો હેઠું પડે પછી એમાં કોનો નંબર આવે છે સ્થિરતામાં જોવો છે કુંજેશ ભગત ત્યારે કેવું વગાડો છો ખબર પડશે આવી રીતે સ્વામીને જ્યારે મોનજી ભગતે કહ્યું સ્વામી કે મેં કીધું ને એવી રીતે જે અભ્યાસ કરે ને એને આ ધ્યાન સિદ્ધ થાય છે અભ્યાસથી ધ્યાન સિદ્ધ થાય છે મનમાં ભગવાનનું ચિંતવન ચિત્ત છેમાં ભગવાનને ચોંટાડે અહંકાર હું ભગવાનનો છું આવું જો વિચારે અને ભગવાનનો વિશ્વાસ રાખીને જો મંડે તો સ્વામી કે આવું ધ્યાન થાય છે અને મેં કહ્યું તેમ નિત્ય ધ્યાનનો અભ્યાસ કર્યો વૃત્તિઓને મૂર્તિમાં સંલગ્ન રાખવી એક તો એ ઉપાય છે ને બીજું ઇન્દ્રિયો અંતકરની વૃત્તિઓ આત્માની વિશે હોમવી કહેતા પોતાને ભ્રમરૂપ માનવું એવી વૃત્તિઓને આત્માને આકારે કરીને મૂર્તિ સામું જોઈ રહેવું એ ધ્યાન કરવાનો બીજો ઉપાય છે અભ્યાસ કરવામાં જો આળસ હોય તેને ક્યારેય અનુભવ થાય નહીં ભગવાનની અનુભૂતિ ધ્યાનવાળાને થાય ભજનવાળાને થાય જેને ભજન અને ધ્યાનનું અંગ નહીં એને ક્યારેય ભગવાનની અનુભૂતિ ના થાય ભગવાનનો અનુભવ જો કરવો હોય તો ભજન અને ધ્યાન અને ધ્યાન કરવા માટે સૌથી પહેલું પગથિયું છે ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક ટેવ પાડ દો પહેલાં ભજનની ટેવ પાડો ભજનની ટેવ ઉપાડશો ભજનનો તાર નથી તૂટવા દેવો એટલે આપણી વૃત્તિ એવી થઈ જશે કે જેમાં જોડીશું ને એ બાજુ જોડાય આ તમને ખબર છે આમ પહેલાં દીવાનું ધ્યાન કરાવે ઓમકારનું ધ્યાન કરાવે આ નિરાકારની અંદર ઓમ 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 બાજુ જોયા કરો તમારા હૃદયમાં ઓમનું ચિંતવન કરો દીપનું એ શું કરે છે વૃત્તિને સ્થિર કરે છે પછી એનાથી આગળ નથી જતા પરંતુ આપણે તો ભગવાનની મૂર્તિમાં હેત કરવાનું છે એટલે ભગવાનની મૂર્તિ લઈને બેસો પહેલાં આંખો બંધ ના કરી દેશો આમ સીધા ના બેહી જશો નહીં તો એમાં તો છોકરું સાંભળશે ઘરવાળું સાંભળશે કંઈક બીજું ગામ સાંભળશે એક તો આપણે કોઈથી બેઠા ના હોય ને આજ વાત સાંભળો ને આજ હાંજે જઈને આમ બેહી જાઓ તો શું થાય બ્રિજેશ ભગત નવા ઘરમાં સોફા મૂકવાનો બાકી હોય તો સોફો સાંભળે બીજું શું સાંભળે પણ એમ ના બેહાય પહેલાં મૂર્તિ લઈને બેહવું પડે અને મૂર્તિની આમ જોયા કરવું પડે આ બધા કૌશિલ ભગતને અજીત ભગતે બહુ સરસ ઘનશ્યામ મહારાજના તિલ ચિહ્નોની મૂર્તિ તૈયાર કરી છે આગલો ભાગ થયો પાછલો દો આખો પાછળનો ભાગ છે ને એ આખો તૈયાર દો આગલો ભાગ આખો મહારાજના મૂર્તિમાં ક્યાં કયું તિલ છે ક્યાં કયું ચિહ્ન છે એવું એમને આખું મહારાજની મૂર્તિનું આખું તૈયાર કર્યું છે પોઝ એટલે એ તો એમના માટે કર્યો હતો એ લોકોએ મગું આ સરસ તૈયાર કરતો બધાને મળે એની અંદર મહારાજને ક્યાં તિલ છે ને ક્યાં ચિહ્ન છે એવું ધ્યાન પ્રેમાનંદ સ્વામીએ તિલચિ લખ્યા શાના માટે ધ્યાન માટે સ્વામીએ લખ્યું અંત સમાની મૂડીવાલા આવી રીતે જે કોઈ પ્રીતે પ્રીત કરીને ગાસેવાલા તેની ઉપર પ્રેમાનંદ કહે તેની ઉપર સ્વામી રાજી થશે વાલા ઓરા શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા જતન કરીને જીવન મારા જીવમાંલા ઓરાઓ શ્યામ સ્નેહી જે આપણે ચેષ્ટા પછી બોલીએ છીએ ને ઓરાઓ શ્યામ સ્નેહી સુંદર વર જોવ જતન કરીને જીવન મારા જીવમાં પ્રહુવાલા એ જ હવે જીવમાં ક્યાં પ્રોવે મને કહો ક્યાં પ્રોવે અરે એવું હોય ને તમે ઘણી વખત એમ થાય કે આ શો પીસ હશે અને આ બધા શો કરવા બેઠા છે આપણે હું તમે બધા એક જ પાડમાં છે કોઈ બાકી નથી આપણને ઘણી વખત ખબર જ નથી કે હું શું કરું છું બસ ચલતા હૈ હોતા હૈ બોલતે હે કરતે હે હૈશો હૈશો પેલું કે પેલા વખતા કે અરે આટલી નાની ડબ્બી હતી તો કે હા હરે અરે અને ડબ્બીની અંદર એક કાનું હતું હા સોય જેટલું જ કાનું હતું ને એની અંદરથી આખું ઊંટ નીકળી ગયું તો કે અરે અરે આમ આપણું ઘણીક વખત હાવ સમજ્યા વિનાનો કોટાતું હોય ઘણી વખત નહીં પેલો તાળી પાડવાની સત્સંગમાં રિવાજ થઈ ગયો હોય ને પછી ખબર ના પડે ક્યાં તાળી પાડવી તે વિચાર્યા વિના જો એકે ખોટી પાડી દીધી તો બીજા ખોટી પાડી દે એવું થાય એટલે થોડુંક આપણે જ્યારે સત્સંગ મુઠ્ઠીભર કરીએ છીએ અને કલ્યાણ માટે કરીએ છીએ માટે આવો અભ્યાસ બધાય નાના મોટા બધાય કરો ભગવાનની મૂર્તિ લઈને બેસો આવા કાંઈ પદો સાંભળો મહારાજની મૂર્તિના તિલચિહ્નોને તૈયાર કરો મહારાજની મૂર્તિના એકસો આઠ તિલચિહ્નો છે પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કરીશું મહારાજની શિખાની પાસે કેટલા તિલ છે કોણ કહેશે મને આ સભામાં મહારાજની શિખાણી પાસે બોલો ભગત આપણે હર્ષદભાઈ નાગપુરવાળા બરાબર છે ત્રણને ઉપર ચાર બરાબર છે ત્રણ છે એક શિખાની ડાબી બાજુ છે એક જમણી બાજુ છે બોલો ભગત પાછળથી જમણી બાજુ કે આગળથી પાછળથી જોઈએ ત્યારે જમણી બાજુ બહુ સરસ 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 લો સ્મૃતિ છે પાકી મહારાજને દાઢમાં ચિહ્નો છે એ કઈ દાઢમાં છે ઉપર છે કે નીચે છે કઈ બાજુની દાઢમાં છે હા બાપાને ખબર છે આશીત ભગતના દાદા ઉપર છે મોન્ટુભ ક્યાં છે અલ્પેશભ પ્રથમ દાઢમાં નીચે છે જમના ભાગની અંદર પ્રથમ દાઢમાં હેઠલી જે દાઢ એમાં શ્યામ ચિહ્ન છે ઓકે ભગવાનને કયા કાનની અંદર તિલ છે કયા કાનમાં તિલ છે અને તિલ કઈ જગ્યાએ છે ક્યાં છે બોટી ઉપર અને શ્યામ ચિહ્ન છે કાનમાં જ છે ચિહ્ન બરાબર છે સરસ જો આવડે છે ખરું હા થોડા અભ્યાસી તો છો પણ આવે જેને અભ્યાસ નથી એ કરો મહારાજને મૂર્તિમાં કઈ જગ્યાએ તિલચિહ્ન છે ક્યાં કયું ચિહ્ન છે એ ધારવાથી શું થાય એ મૂર્તિમાં વૃત્તિ રહે મોટા મોટા સંતો ભક્તો જે સ્થિતિવાળા થયા છે ને એ તો ઉથલપાથલ કરે છે ઉથ ઉથલ ઉથલ એટલે ઠેક નીચેથી ચરનારવીનથી ચાલુ કરે તે મહારાજની શિખા સુધી જાય અને શીખાથી પાછા આમ પાછા હેઠા ઉતરે આમ ઉતર ચડ ઉતર ચડ ઉતર ચડ મૂર્તિમાં કર્યા કરે બોલો માછલું જેમ પાણીમાં આમ ઉપર નીચે જાય ને એમ ભગવાનની મૂર્તિમાં ઉપર નીચે જાય હવે આ વાત જેને સાંભળી ના હોય કોઈ દી જીવનમાં અને આવું અનુભવીને એને ખબર એ શું પડે કે આ મૂર્તિનું સુખ કેવું એ કેવું સુખ હશે એ તો વિચારો કે એક ભ્રકુટીની અંદર ખાલી વૃત્તિ જાય છે તે મુક્તો અનંત યુગો સુધી એ ભ્રકુટીને છોડીને જઈ નથી શકતા એક આ જગતની હાડ માસને ચામડામાંથી બનેલી એક પૂતળી કટપુતળી કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય એનું રૂપ પણ જો જીવ ક્યારેક જોઈ જાય તો એમાં મોહને પામી જાય છે અને એની એની વૃત્તિ એમાંથી તૂટતી જ નથી લો કોઈને કોઈ છોકરી સાથે એ થઈ ગયું હોય કોઈ છોકરાને છોકરાને છોકરા એ જ થઈ ગયો એની વૃત્તિ તૂટે છે એક લગાતાર જોતો હોય આ એક લગાતાર હેત હોય તો ભગવાનમાં વૃત્તિ લાગે કેવી હોય કેવી હોય જે ભગવાને આવા અનંત પૂતળાઓ બનાવ્યા અહીંની ગમે એટલી રૂપવંતી સ્ત્રી હોય ને એનો ગમે એટલો રૂપાળો પુરુષ હોય સ્વર્ગના દેવતાની બાજુમાં ઊભો રાખો ને અહીંનો બહુ આખી પૃથ્વી પર જેને તમે સૌથી રૂપાળો કહી શકો એવા બે પાંચ દહ પચીસ પુરુષ હોય ને પચીસ પુરુષોને સ્વર્ગના દેવતાની બાજુમાં ઊભા ને તો શાસ્ત્રમાં લખ્યું કે હળેલા ભૂંડ જેવા દેખાય કેવા દેખાય હળેલું ભૂંડ હોય ને ગંધાતું એવો લાગે અને ગમે તે રૂપવંતી સ્ત્રીઓ આ દુનિયાની પચીસ પચાસ ઊભી રાખો એ સ્વર્ગની સ્વર્ગની જે અપ્સરાઓ એની બાજુમાં ઊભી રાખો ને તો સમજી જવાગળ આવી એવું તો આ જગતનો રૂપ એમાંય આ જીવ મોહી જાય તો એ જે દેવતાઓને દેવતાઓની સ્ત્રીઓ છે એ બ્રહ્માદિક ઈશ્વરો પાસે ઊભી હોય ને બ્રહ્માદિક ઈશ્વરોની જે સ્ત્રીઓ છે એની પાસે એ ઊભી હોય ને તો એ બધા ભૂંડ હડેલા ભૂંડ જેવા દેખાય તો તમે વિચારો કે એવા અનંત કોટી ઈશ્વરોને અનંત કોટી પ્રકૃતિ પુરુષની આખી સૃષ્ટિ જેને હળેલી દેખાય છે એ અક્ષરધામના મુક્તો કેવા દિવ્ય હોય અને એવા અક્ષરધામના અનંત મુક્તો જેનો મહિમા સમજે છે પુરુષોત્તમ નારાયણ કેવા હોય આવો જો મહિમા સમજાય ને તો વૃત્તિ એમાં લાગે પંચાળાનું પહેલું જો વિચારને પામ્યો હોય બુદ્ધિવાળાનું વચનામૃત મહારાજ કે અમારા બુદ્ધિવાળા પર એત થાય છે મૂર્ખા પર હેત જ નથી થતું મૂરખ કોણ જેને મારી મૂર્તિ સિવાય બીજે હેત થાય માફ કરજો હું કે તમે જે હોય એ એ આપણે બધાય મૂરખ છીએ કોની નજરમાં બાકી આ જગત આપણને હોશિયાર કે હા સારી કથા કરી દઈએ ગાઈ લઈએ થોડું આમ કહે સ્વામી બહુ તમે હોશિયાર બુદ્ધિવાળા છો જગત આપણને કે તમે બહુ સરસ કોમ્પ્યુટર ભણેલા ડૉક્ટર છો એન્જિનિયર છો ફાર્મસી છો ઓલું બહુ હોશિયાર લાખ ડોલર પગાર પાંચ લાખ ડોલર કમાય છે બહુ હોશિયાર બહુ બુદ્ધિવાળા જગત કહેશે પુરુષોત્તમ નારાયણ કહેશે મારી આગળ તો તમે મૂરખ છો હું તમને પ્રાપ્ત થયો આટલો દુર્લભ સર્વ અવતારનો અવતારી હું તમને મળ્યો તમને સમજાવે એવા સદગુરુઓ અને સાધુઓ આપ્યા તમે રાતને દિવસ ધ્યાન ભજન કરી શકો એવી પરિસ્થિતિ આપી અને તોય તમે ગાફલ રહો છો તો કોણ મૂરખ ભગવાન કે આવે તો હું તમારા ભેગા જાજો રહું તો હું મૂરખ થઈ જાઉં કે તમને ક્યાંથી મળી ગયો એવું મહારાજને આપણા પ્રત્યે ન થાય એના માટે થોડુંક ધ્યાન ભજનનું અંગ ભગવાનના ભક્તો ઊંઘ તમે બે પાડીએ સુકાનંદ સ્વામી કે છે અભ્યાસથી આ સિદ્ધ થાય છે અને પછી એ મૂર્તિની અંદર સંલગ્ન રાખવાથી આપણું મન મૂર્તિમાં સંલગ્ન થાય છે ને ધીરે ધીરે પછી ભગવાનમાં વૃત્તિ રહે છે એકવાર સુકાનંદ સ્વામી એકવાર સુકાનંદ સ્વામી આનંદ પધાર્યા આનંદ જિલ્લો છે ને ને આ સુકાનંદ સ્વામી ગયા ને આનંદની અંદર એક શુક્લ જેઠા વૈદ નામના મહાન ભક્ત હતા એ જેઠો ભગત એને સુકાનંદ સ્વામીમાં જબરું હેત અને સુકાનંદ સ્વામી પ્રત્યે એને એવું હેત કે સુકાનંદ સ્વામીને છોડીને ક્યાંય જાય જ નહીં ઘણા ભક્તો એવા હોય કે જેને સાધુમાં એવું હેત હોય કે સાધુને છોડીને ઘેર ના જાય બોલો એને એવું થાય કે જાજામ જાજો હું વધારે ટાઈમ સાધુ ભેગા આપું એવા ભક્તો હોય અમારે ભેગા ઉપર અહીં હરિભક્તો બે ગયા હોય ને પછી બહેનો એકલા નીચે હોય એટલે બહેનો વિચારે કે અગિયાર વાગ્યે આવે આવશે હવા અગિયારથી આવે આવશે હાડા અગિયારથી આવે આવશે પોણા બારથી આવ્યા આવશે પાછા કોલ કરે નહીં કારણ કે ખબર કે સ્વામી પાછા કથામાં કે એટલે તરત ના કરે પછી બહુ ના રહેવાય ત્યારે અત્યારે તો પેલો યુગ આવી ગયો ને કોલ ના કરે ખાલી મેસેજ છોડે મેસેજ એક બે ત્રણ એટલે પેલા ભગતના ફોનમાં ટૂં ટૂં ટું આવું ભાગે ને એટલે હું પૂછું ભગત શું થાય છે આ આ થાય છે શું તો કે કંઈ નહીં મેસેજ આવે છે કે એમણે કીધું કે દેશમાંથી આવ્યો છે તો કે ના નીચેથી જ આવ્યો છે એટલે હું કહું ભાઈ ઉપડો એટલે ભાઈ મારી પાસે ચાર પાંચ બેઠા હોય એટલે ને ભગવાનની જ વાતો આવતી હોય એ પછી એ બે ત્રણ વાર તો મેસેજ પડવા દે કારણ કે આત્મનિષ્ઠાવાળા હોય એટલે પછી પાછા મારાથી ઊભા થઈ અને પાછા શ્રીજી સ્વામી આમ બેઠા હોય કે એટલે આવો સ્વામીને જયસ્વામીને કહેતા જાય શ્રીજી સ્વામીને કે ભાઈ હું કંઈક થોડું કહી દઉં પાછા એ એ ત્યાં બેઠા હોય એટલે ફરી પાછા ત્યાં ત્રણ મેસેજ પડે સમજ્યા ને પછી પાછા વળી બીજા સ્વામી પાસે જો ના પહોંચે તો હેઠા પહોંચે નહીં તો પછી જે પછી ગાડીમાં થોડું ઘણું જે થતું એ થઈ જાય આમ તો બે ટેવાઈ જ ગયા હોય કે આ લોકોએ છાપેલા સિક્કા જેવા છે અને એ ટેવાઈ ગયા હોય કે આ લોકો ઉપર જાય એટલે એવું જ હોય એટલે અમારે સંતનો નિવાસ એવો છે તો એ હારૂ દયા કરીને હેઠા તો ઉતરે નહીં તો અમે ઉપર ચોંટાડી દઈએ નહીં તો શું થાય તમારું કહો એટલે સારું કહેવાય પણ ભગવાનના સાધુમાં હેત બહુ જરૂરી છે બીજું કાંઈ થાય કે ના થાય પણ ભગવાનના સાધુ ભેગા બહુ ગમે ને એટલે એટલું બહુ સારું કહેવાય એટલું જ જીવનો પ્લસ પોઈન્ટ મામા શું કમાઈ ગયા મામાની શું કમાની સૌથી મોટું મામાની કમાની કઈ સાધુ સિવાય ના હાલે સાધુમાં ચોંટેલા આ એની કમાની હતી કે બીજું કાંઈ થાય કે ના થાય સાધુમાં ચોંટી જવું સાધુ વિના રહેવાય નહીં આવું થઈ જવું બસ આટલું જો થાય ને તો એ મૂર્તિમાં તો પછી એવા સાધુ રહેતા હોય ને એ રાખશે આ તો વાતો તો અમારે બધી જ કરવાની હોય અમારે એક વેંત ઊંચું કોઈને ચલાવવું હોય ને એક વેંત ગુરુજી એવું કે એક વેંત ઊંચા ચલાવવા હોય તો બે હાથ ઊંચી વાત કરવી કેટલી બે હાથ ઊંચી વાત કરો ને ત્યારે જીવ એક વેંત ઊંચો થાય કે આટલી ઊંચી વાત કરી તો આટલું તો કરો સમજાવ્યું તમને એમ એવું છે તમારે એવું ને અમારે એવું અમને જેને ચડાવવાના હોય ને એટલે ગુરુજી અમને બે આધ ઊંચી વાત કરે સાધુ તો આવા હોય ત્યારે અમે માંડ એક વ્યત ઊંચા થઈ જઈએ કે હા આવું કરાય એવું છે એમ અમે તમને બે આધ ઊંચી વાત કરી તમે એક વેત તો ઊંચા થાવ તમે થાજો બાપા આવું બેઠા ના રહેતા જેઠાભાઈ સ્વામીની સેવામાં આવીને બેસી ગયા અને પિતા કૃષ્ણ શુક્લથી બીમાર હતા કૃષ્ણ શુક્લ એમના પિતા બીમાર છે અને જેઠાભાઈએ સ્વામીમાં અતિ સ્નેહ હોવાથી સ્વામીની સેવામાં આવ્યા સ્વામીની સેવાની અંદર આવીને રહ્યા અને પાછળ આ બાજુ એવું થયું કે જેઠા ભગતના જે પિતા હતા કૃષ્ણભાઈ શુક્લ અરે જેઠા ભગતના જે પિતા હતા એ કૃષ્ણ શુક્લ જે હતા એનો દેહ પડી ગયો ધામમાં જતા રહ્યા કૃષ્ણ શુક્લ જ્યારે ધામમાં ગયા ત્યારે એમની પાસે કૃષ્ણ શુક્લના એક ભાઈ હતા એ ભાઈ દોડતા દોડતા એ ભાઈને મેળા ઉપર સુવાડી ઉપર કપડું ઢાંકી અને દોડતા દોડતા સ્વામી જ્યાં હતા ત્યાં ગયા કારણ કે એ જે ભાઈ ધામમાં જતા રહેલા કૃષ્ણ શુક્લ એનો છોકરો જેઠ હોય એ તો સ્વામીની સેવામાં હતો એટલે એ ભાઈ દોડતા દોડતા આવ્યા અને સુખ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વિનંતી કરી કે આપ કૃપા કરો તો મારા ભાઈ બેઠા થાય કેમ જે બહુ સારા હતા વળી જો આ જેઠાના પિતા થાય છે એ તો આ જેઠાના પિતા છે સ્વામી તો કાંઈક તમે કૃપા કરો એમ કહેતા અતિશય રડી પડ્યા સ્વામીના હૃદય હૃદયમાં અતિશય દયા આવી અને સ્વામીને થયું કે આ બાને આ ભાઈને સત્સંગ થતો હોય એવું વિચારીને સ્વામીએ શ્રીહરિની પ્રસાદીનો હાર આપ્યો ભગવાનની પ્રસાદીનો હાર આપ્યો અને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને આ હાર તમારા ભાઈને પહેરાવજો ભગવાન સારું કરશે શું કીધું આ મોટા સાધુની ભાષા છે હું સારું કરીશ એવું કોઈદી ના કે મેં કર્યું એવું કોઈ દી સાચો સાધુ બોલે જ નહીં મહારાજ કરશે અમે મહારાજને કહેશું તમે ગુરુજીને ગમે ત્યારે કહેશો કોઈ પણ પ્રાર્થના એમ કહેશે અમે મહારાજને પ્રાર્થના કરશું મહારાજ કરશે થશે તો પણ એમ કહેશે મહારાજે કર્યું દાદા ગુરુજીના આખ્યાન દરમિયાન આપણે સાંભળ્યું હતું કે દાદા ગુરુજી કોઈ હરિભગતને આશીર્વાદ આપે ને કાંઈ થાય તો પછી તરત એવું કહેતા કે જો તારી ભક્તિ કેટલી બધી એટલે મહારાજે તારું સાંભળ્યું મહારાજે કર્યું જોયું મહારાજે તારી પ્રાર્થના સાંભળી એમ નહીં કે મેં કર્યું અને મેં કર્યું ને જવાનો વહેલી તકે જય સ્વામિનારાયણ એ ગાંડો થયો છે હવે હાથી ગાંડો થાય તો શું થાય ખબર ને તમને એમ જો બે પાંચ વચન કદાચ કોઈ કીધા અને ભગવાને સાચા કરી આપ્યા અને કરવાવાળાને એમ થાય કે આ મેં કર્યું તો હાથમું વચન જ ખોટું પડે હા હા બીજું જ કંઈક થાય અને રાજાના કુંવરને કે જીવ તો થશે ના થાય તો શું થાય મનકો ફાંસી દે આ સુખાનંદ સ્વામી હાર આપ્યો ભગવાન સારું કરશે હાર પહેરાવજો એટલે હાર લઈ જઈને એમ કહેશો અને સ્વામી કે તમને એમ થાય કે આ ફૂલના આરથી શું થાય ફૂલના આરથી શું થઈ જવાનું સ્વામી કે તમને કદાચ જો એવો વિચાર આવતો હોય તો તમે વિશ્વાસ રાખજો ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે હાર લઈને જેઠાભાઈ અને એમના કાકા બંને ઘેર ગયા ઘેર આવીને સ્વામીએ કહ્યું એ પ્રમાણે મહારાજનું નામ લઈને હાર પિતાના કંઠમાં પહેરાવ્યો પિતાના કંઠમાં પહેરાવ્યો વિશ્વાસ એક છે કે મોટા સાધુ કેમ થશે અહીં કડી લખી છે સુખ સમર્થ છે સંતરે જેના શ્રીહરિસાય કંથરે સ્વામી જેમ વધે તેમ થાય રે પ્રભુ તેમના વચને ધાય રે સુખ સ્વામી તો એવા છે સમર્થ સંત છે જેના કંથ કંથ એટલે પતિ ભગવાન સ્વામિનારાયણ છે સ્વામી જેમ વધે તેમ થાય જેવું બોલે એવું થાય કારણ કે એના બોલ્યા પ્રમાણે ભગવાન ધાય એટલે દોડે ભગવાન એનું કામ કરવા માટે દોડે મોટા સાધુનો રાખો વિશ્વાસ રે કરી દેવો જીવનનો શ્વાસ રે મોટા સાધુનો વિશ્વાસ એને જ આપણા જીવનનો શ્વાસ રાખવો શ્વાસની સાથે સાથે એવું રાખવું કે આવા મોટા સાધુ મને મળ્યા છે મારું કલ્યાણ નિશ્ચિત છે તો નિશ્ચિત છે જ ક્યાંય લેવા નથી જવાનું આ મોટા સાધુ બોલ્યા એટલે ભગવાન બોલ્યા ગુણાદિતાનંદ સ્વામી કે એવા સાધુ બોલે ત્યારે એમ નામ ના સમજવું કે આ કોઈ મનુષ્ય બોલે છે ત્યારે તો એમ માનવું કે ભગવાન સ્વયં બોલે છે એટલે જ હું કડી દર વખતે ગવડાવું છું હમણાં ઘણી સમય એ કડી ગાવાની આવી પ્રસંગ જેવો આવે સતપરો કો બચન જો ગાવ આટલા બધા ભક્તો કેમ આવું તમે ઢીલું ગાવ છો આટલે ઠાકોર એકાદશી નથી ને ઠાકોર જમાડવાનું મળવાનું છે ને તો આરું સતપૂરો કો બચન જો ब्रह्माण्डफिरे फिरे नहि सो।, फिरे फिरे सो एसो दृढ रखी विश्वास एसो अनन्य दृढ होना हरिदास આવી કડીઓ મોઢે કરો આ તો મારે જ ગવડાવવાની જ્યારે હોય હું ગાતો તમે જીરી લો ત્યારે હું રાજી થાવ હું ગાતો હોઉં હું ઉપાડું અને આખી સભા ગાવા માંડે કડી ત્યારે મને એમ થાય કે આ અમારું સાર્થક બાકી અમને ખબર છે આ તો ફરજ સમજીને આવવું જ પડે બેસવું જ પડે પણ આનંદ ક્યારે થાય કોઈ શિક્ષક ભણાવું એને આનંદ ક્યારે થાય હેલો શિક્ષકે છોકરાઓ એકથી સો આવી રીતે થાય વન ટુ થ્રી ફોર અને ઓલા મોઢું જોઈને બેઠા રે એક બોલે નહીં ને ઓલાએ વખત બનાવ્યું હોય તો એને શું થાય કે હું ફેલ છું કે આ ફેલ છે બેમાંથી એક તો ફેલ છે એમ જે કડીઓ અહીં ગવડાવું અને એ કડીઓ તમને મોઢે થઈ જાય તમે ગોતી નાખો સભા પત્યા પછી કોઈને પૂછો કે આ કડી ક્યાં મળશે મોઢે કરવી છે સ્વામીએ ગવડાવી એટલે અગત્યની હશે એને લખી લો કાગળમાં અને એક મોઢે મોઢેના થાય બે કડી ઓહો હો પચીસ વર્ષ પહેલાંનો દેશમાં ક્યાં જમીન હતી ને ક્યાં વેચવાની છે એ યાદ રહે છે બધો હિસાબને આ ના રહે બે કડી રહે જાય પણ આપણે ગાફલ છીએ એટલે રહેતી નથી પણ વાંધો નહીં આવે જેવા છો એવા પણ હવે પાર તો પાડવું પડશે અમારે હાલો કારણ કે તમારા સિવાય કોણ આવે છે અમારી સામે એટલે તમારી દયા છે બાપા લોયા ધામમાં બધા નથી આવતા હોલ ખાલી પડ્યા બાજુ જો એટલે તમારી કૃપા તો છે જ એટલી પણ આવું જો થોડું મોઢે કરો ને તો વધારે કૃપા લાગે બધાયને યાદ શક્તિ આમાં કોઈ એવા નથી યાદ ના રહે બોલો ઉંમરવાળા દાદાઓને યાદ રહે ને જુવાનને યાદ રહે બે બે પાંચ પાંચ કડીઓ આવી મોઢે કરી રાખો સત્પુરુષ હે ચિંતામણી જેસે સત્પુરુષ કો બચન હે જોઉં અને કેટલી બીજી બધી ગાઈએ છે એવી બધી કડીઓ થોડી થોડી મોઢે હોય તો પછી તમને ગાવાની મજા આવે અને એ તમને રાજીપો ક્યારે મળે ખબર છે અમારા થકી કેટલો રાજીબો મળે કે એ મન નથી ખબર પણ ગુરુજી આવ્યા હોય ને ગુરુજી કથા કરતા હોય ને તમે જો આખી સભા કોઈ કડી એવી આવે અને ગુરુજી કે આ કડી કોને આવડે છે બોલો ને આખી સભા બોલે ને ત્યારે તમને રાજીપો મળે એ રાજીપો તમારું બહુ મોટું કામ કરે બહુ મોટું કામ કરે ક્યારેક એવા મોટા સાધુ આવ્યા હોય ને તમે દંડવટ કરતા હો ને એક આરે પાંચ પાંચ દહ દહ કડીઓ એક આરે બોલતા હો બહેનો ભાઈઓ બધાય અને ત્યારે એ રાજીપો બહુ મોટું કામ કરે બહુ જ મોટું કામ કરે એટલે દર શનિવાર આવે મારે તમને એક કડી આપવાની છે દર સેટરડે એક કડી આવતા સેટરડેથી એવું પ્રકરણ ચાલુ કરવું છે એક એક કડી આપીશ તમને છાપીના હાથમાં આપી દઈશ બીજા શનિવાર સભા ચાલુ થતાં પહેલાં એક કડી મોઢે બોલવાની એના પછી એક શનિવાર બીજી કડી એવું કરવું છે તો જ મોઢે થશે બાકી થશે નહીં ઓલા ભગતને હાર પહેરાવ્યો અને હાર પહેરાવ્યો અને કંઠમાં પહેરાવ્યો અને આશ્ચર્ય એવું થયું કૃષ્ણ શુક્લ તરત બેઠા થયા સુકાનંદ સ્વામીના વચને મહારાજ એના બાપાને થોડીક થોડા સમય માટે થોડા દિવસો માટે પણ બેઠા કર્યા આવું મોટા સાધુના વચનમાં જે વિશ્વાસ રાખે છે કહેવાનો મારો અર્થ એ છે કે મોટા સાધુ પાસે કાંઈ આવી રીતે મરેલાને જીવતા કરાવવા નથી જવાનું મોટા સાધુ પાસે તો તો આ પૃથ્વી પર કોઈને મરવું જ નથી હોસ્પિટલો બંધ કરી દેવી પડે દવાખાના બંધ કરી દેવા પડે મોટા સાધુ પાસે મરેલાને જીવતા કરવા એ કરવા માટે નથી જવાનું એ તો એની ઈચ્છા હોય તો આજે પણ મરેલા જીવતા થાય છે પ્રાણ છોડી દીધેલા પણ આજે પાછા આવે છે એવા હજારો દાખલા વર્તમાન કાળે છે ભૂતકાળમાં પણ છે ભવિષ્યકાળમાં પણ થતા રહેશે મરેલાને જીવતો કરવો દીકરોના એને દીકરો આપવો ધંધોના હોયનો ધંધો થઈ જાય એવો કરી દેવો જોબના એને જોબ મળી જાય એવો કરી દેવો આ એક મોટા સાધુ મળવાનું કોઈ પરિણામ નથી મોટા સાધુ પાસે આના માટે જવું જ નહીં શાસ્ત્ર ના પાડે છે મોટા સાધુ પાસે તો કેવળ જીવના કલ્યાણને અર્થે જવું મામાએ ગુરુજી પાસે એવી કોઈ આશા રાખી નહોતી કે મારો ધંધો ચાલે કોઈ આશા ક્યારેય નથી રાખી સાધુ પાછળ તો પોતાના ચાર ચાર દિવસ સ્ટોરો બંધ રાખતા મંદિર માટે તો ચાર ચાર દિવસ સંતો કે હાલો તો ચાર ચાર દિવસ સ્ટોરો બંધ રાખતા તો એને એવી આશા હોય કે મારો સ્ટોર બહુ સારો ચાલે એવી કોઈ આશા નહોતી એવી પણ આશા નહોતી કે હું કરોડોપતિ થઈથી એવું માગ્યું નથી કોઈ દી એવું કાંઈ એવી ઈચ્છા પણ નથી રાખી કે આમ થાય તેમ થાય બસ એટલી ઈચ્છા રાખેલી હંમેશને માટે કે જ્યારે ધામમાં જવાનું થાય ને ત્યારે ભગવાનના વિમાનમાં બેન મહારાજને ગુરુજી અરે હું ધામમાં જાઉં બસ આટલી ઈચ્છા રાખી હતી એટલી ઈચ્છાથી એનું કલ્યાણ પાકું અત્યંતી કલ્યાણને પામે ધામમાં એવી જ રીતે ગયા લો ઈચ્છા આટલી રાખવી બીજી કોઈ ઈચ્છાએ કરીને સત્સંગ ના કરવો નહીં તો આપણી ઈચ્છા પૂરી થાય તો સત્સંગ વધી જાય પણ જો ભગવાનની ઈચ્છા ના હોય અને ઈચ્છા ન કરે ભગવાન તો સત્સંગ ઘટી જાય આપણે સંકલ્પ કર્યો કે આમ કરે ને ભગવાને કરી દીધું તો તો પાવર ચડી જાય આપણને હા મહારાજ હાચા ભગવાન હાચા સાધુ હાચા પણ બે કામ કરે ને ત્રીજું ના કર્યું તો તો પાછો પારો ઉતરી જાય એના કરતાં મારા કલ્યાણને અર્થે સત્સંગ કરું છું બસ કલ્યાણને અર્થે કરવું પણ સુકાનંદ સ્વામી જેવા સંત હોય મોટા મોટા પુરુષો હોય એના વચને બધું જ થાય છે કશું અશક્ય નથી પણ એના માટે આપણે સત્સંગ કરતા નથી એના માટે તો જગતમાં બીજું બધું બહુ ભગવાને કર્યું છે ઘણા લોકો છે તમે જુઓ ને એની પાછળ લાખો માણસો ફરે છે પણ ભગવાન સ્વામીને પોતાના સાધુને એવું કોઈને મરેલા જીવતા કરવા કે કોઈને દીકરા દેવા સાધુ નથી બનાવ્યા મહારાજે પોતાના સાધુ જીવને સાચું જ્ઞાન આપવા માટે આ જગત ખોટું છે ભગવાન સત્ય છે વૃત્તિમાં રાખવાની છે એના માટે સાધુને સર્જ્યા છે માટે સંતો પાસે ભગવાન પાસે નિષ્કામ ભાવે કેવળ કલ્યાણની ઈચ્છા રાખી અને સત્સંગ કરવો આગળ નીકળ્યો છે એ આપણે આગળ પાછા કથા વાર્તા દરમિયાન સાંભળશું અત્યારે અહીં કથાને પૂર્ણ કરું છું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महाराज